12 વર્ષ ગયા. એક દિવસ રાજા નળ સંધ્યા સમયે લઘુશંકાથી પરવારી અને પગ ધોયા વગર જ આચમન કરી અને સંધ્યા વંદન કરવા માટે બેઠા. અપવિત્ર અવસ્થા જોઈ અને કળિયુગે એની અંદર પ્રવેશ કર્યો છે. વિચાર કરો, જોઈ કેટલી ભૂલ થઈ. હાથ પગ ખાલી ધોયા નથી અને સંધ્યા વંદન કહેતા ભગવાનની પૂજા વંદનાનું કાર્ય કરવા માટે બેઠા. તમે એવું નહીં માનશો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ બધી નાવા ધોવાની લપ છે. આ કથા છે 5000 વર્ષ પહેલાંની. અને એમ છતાંય તમને ન મનાય તો તમને એનું પ્રમાણ આપું. મહાભારતના વન પર્વના 59માં અધ્યાયનો 3જો શ્લોક મહામુનિ વ્યાસજી એવું લખે છે કે કૃત્વા મૂત્રમ ઉપસ્પૃશ્ય સંધ્યા મનવાસ્તનૈષધ અકૃત્વા પાદયો શૌચમ અકૃત્વા પાદયો શૌચમ તત્રૈનમ કલિરામિષ. શબ્દો મહાભારતનો શ્લોક છે પણ છતાંય સમજાય એવો. કૃત્વા મૂત્ર ઉપસ્પૃશ્ય અને સંધ્યા મનવાસ્ત નૈષધ. લઘુશંકા કરીને હાથ પગ ધોયા વગર સંધ્યા કરવા માટે બેઠા. ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે અકૃત્વા પાદયો શૌચમ, પગ વગેરે ધોયા નથી અને તૈત્રૈનમ કલિરાવિષ, તરત જ ત્યાંથી કળિયુગે પ્રવેશ કર્યો. અપવિત્ર અવસ્થામાં સાધના કરવા માટે બેઠા. ખ્યાલ આવે છે? કોઈ પણ પ્રકારની સાધના તમારા નિયમો જો થતા હોય તો એને નાહી ધોઈ પવિત્ર થાય. એટલે જ તો મહારાજે કહ્યું કે સવારમાં ઉઠીને પહેલાં ભાખરી નહીં બનાવવાની, શું કરવાનું? સ્નાન કરવાનું. સ્નાન કરી, પૂજાપાઠ કરી અને પછી આપણો નિત્ય વિધિ કરવાનો. તમારા અત્યારના નિયમ પ્રમાણે બાળકોની વગેરે વગેરે ઉતાવળ હોય તો નાહી ધોઈ અને પહેલાં એમનું પતાવી અને પછી પૂજાપાઠ. પણ પૂજાપાઠ તો કરવા જ પડે અને સ્નાન તો ફરજિયાત. તમને એમ થાય છોકરાને ક્યાં કાંઈ ધર્મ નિયમની હોય એટલે એને પહેલાં કરી દઈએ અને પછી નિરાતે નાશું, આ માણસનું લક્ષણ નથી. આ નાવા ધોવાનો જે રીત રિવાજ છે અત્યારથી નથી, આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આપણી હિન્દુ સંસ્કૃતિમાં આ નિયમ છે. માણસ હોય એને નાવું ધોવું ફરજિયાત હોય, બાકી કોઈને એને બીજા પશુ પક્ષી હોય એને જ્યારે યોગ્ય લાગે ત્યારે નદીમાં ડૂબકા મહિને બે મહિને મારતા હોય છે. પણ માણસનો આ નિયમ હોય. શિક્ષાપત્રીનું પ્રમાણ હું નથી આપતી, બીજા કોઈ શાસ્ત્રનું, સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રનું એ પ્રમાણ નથી આપતી. મહાભારતનું પ્રમાણ આપું છું. સ્વામિનારાયણ ભગવાનમાં ભરોસો આવે ન આવે, વ્યાસ ભગવાનમાં તો આવે છે કે એમાંય નથી આવતો.
તો એમાંય લખ્યું છે, ઘણા એવું કે આ તો બધો ખોટો ટાઈમ બગડે, આ પછી વળી હાથ ધોવા નાવું ના તે બધું શું, એ બધું પછી જ્યારે ઉપર સમય આવે ને ત્યારે જવાબ દઈ દેજો. કારણ કે આ ધાર્મિક ક્રિયા કરવાની છે, આ કોઈ હોટલમાં જઈ અને મહેફિલ નથી મનાવવાની. ત્યાં ગમે એવા અપવિત્ર હોઈએ તો ચાલે, પણ જ્યારે દેવનું કાર્ય કોઈ પણ કરવું છે તો મહારાજ કે દેવ જેવા પવિત્ર થઈને કરે. તમને ઘણીવાર એવું થતું હશે, તમે તો સમજો છો એટલે કદાચ ન બોલો, પણ ઘણીવાર અમે બહાર જતા હોઈએ ને કોઈક એવી અજાણી વ્યક્તિઓ મળે તો આપણે એમ સેજ દૂર ચાલીએ ને તો એમ કે અમે નાઈને જ આવ્યા છીએ. ખ્યાલ આવે છે? આ નાઈને આવ્યાની કોઈ વાત નથી. અમારે મંદિરની અંદર પ્રતિષ્ઠિત ઠાકોરજી હોય છે, તમારા મંદિરમાં બિન પ્રતિષ્ઠિત ઠાકોરજી હોય છે. તમારે સૂતક વગેરે આવે ત્યારે કાંઈ સેવા વગેરે કરો એની જરૂર હોતી નથી. અને અમારા પ્રતિષ્ઠિત ઠાકોરજી હોય, હવે કોઈ વ્યક્તિ ગમે તેવી કદાચ આમ કાંઈ અપવિત્ર હોય અને આપણે અડ્યા હોઈએ તો આપણને તો એવી કાંઈ ખબર નથી. તો સામાન્ય વ્યક્તિને અડ્યા હોઈએ તો એક વડું સ્નાન હોય, અને વધારે અપવિત્ર વ્યક્તિને અડ્યા હોય તો ડબલ સ્નાન હોય અમારા માટે. તો અમારે કેવું કરવું એ અમારે જાણવું પડે. ખ્યાલ આવે છે? સામાન્ય વ્યક્તિને ટચ કર્યા તો બે ડબલા પાણી નાખીને માનો કે પૂરું થયું, પણ નહીતર વ્યવસ્થિત સ્નાન કરવું જોઈએ. કારણ કે દેવની મૂર્તિમાં દેવ ક્યારે રહે? તો કે દેવ જેવો પવિત્ર થઈને દેવની સેવા કરે તો જ એમાં દેવ રહે છે. નહીતર એને તમે ચિત્ર જ સમજો, કે ધાતુ પાષાણનો એ મૂર્તિને મૂર્તિ જ સમજો. તો તમને નહીં અડવાનું કારણ અમને પણ ખબર છે કે ગૃહસ્થાશ્રમની અંદર રહીને પણ સાધુને આંટી મારે એવું જીવન જીવનારા ભક્તો છે. અમે એને બે હાથ જોડીને કાયમને માટે વંદના કરીએ છીએ, પણ સૌ સૌનો ધર્મ એ સૌએ રાખવો ખૂબ જરૂરી છે. ઘણી વખત ગૃહસ્થનો સ્પર્શ કરવાથી સાધુ પવિત્ર થાય એવા ગૃહસ્થો પણ ગૃહસ્થાશ્રમની અંદર હોય છે, પણ છતાંય આ તો એક પ્રકારની ત્યાગાશ્રમ અને ગૃહસ્થાશ્રમની મર્યાદા છે. અને આ મર્યાદા અમને ઠાકોરજીએ જો રાખવાની ન કીધી હોય તો તમને લાગે છે કે અમે ઘરે રસોઈ બનાવીએ રોજ તમને ન કહીએ? આજ ફલાણું બનાવીને લેતા આવજો, તમારા મહિમા હમાતો હોય નહીં એટલે રોજ નવું નવું બનાવીને લાવો, પછી તમને એવું લાગે છે કે તમે અમને પગે લાગો? આ તો ત્યાગ વૈરાગ્યને પગે લાગે, માણસને કોઈ પગે લાગતું. અમે જ જો તમારા આશ્રમમાં હોઈએ તો કોઈ મફતમાં રિક્ષામાં બેસવા દે? અત્યારે ગાડીઓમાં બેસવા દે છે ને, એ આ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે, એની ભગવી ચૂંદડીનો પ્રતાપ છે. બાકી ગમે એવો વિદ્વાન માણસ હોય, ગમે એવો શ્રીમંત હોય અને ઓળખતા ન હોય અને અજાણ્યો હોય તો કોણ એની સેવા ચાકરી કરે? કયો જોઈ, કોણ એને પગે લાગે? બહુ મોટો રૂપિયાવાળો માણસ આવે તો એ ઘેર આવે એટલે તમે ચાંદલો કરીને હાર પહેરાવો અને પગે લાગો, એનું પૂજન કરો કે તમે સહેજ અમને પૂજન કરવા દો? પૂજન તો જે પરમાત્માને ધારીને રહ્યા છે એનું થાય છે, આપણી મોટાઈ નથી. આ મોટાઈ છે એ ભગવાનની મોટાઈ છે. જૂના જમાનામાં મૂર્તિઓ બને પછી એ મૂર્તિઓને લાવવા માટે બળદગાડું વગેરે હોય તો દાખલા તરીકે બળદગાડામાં એ મૂર્તિઓને લાવે તો પહેલી વહેલી મંદિરમાં પધરાવી હોય અને મૂર્તિ આવે એટલે ગામની ભાગોળે લોકો બધા ફૂલડા લઈને સામા જાય કે અમારા ગામમાં ઠાકોરજી પધાર્યા, અને એ બધા આમ ફૂલ ઉડાડે. એ ફૂલ બળદ ઉપર પડે એટલે બળદને એમ થાય કાજ તો મને ફૂલડે વધાવ્યો, તને નથી વધાવ્યો, તારા ગાડામાં તું ઠાકોરજીને બેસાડીને આવ્યો છો એટલે પછી તો તને લાકડીઓ જ પડવાની છે. સમજાય છે? એટલે આ જીવને ઘણી વાર એવું થઈ જાય, મને માન મળે છે, મને સન્માન મળે છે, મને ઊંચા આસને બેસાડે છે, કોઈ બેસાડતું નથી, બધી જ મોટાઈ અમારી કે તમારી. કોઈને તમે સામે મળો એટલે તરત તમને જય સ્વામિનારાયણ કરે તો એ તમને રૂડા જોઈને કોઈ કરતું? તમારા રૂપિયા કે સન્માન જોઈને નહીં, તમે ભગવાનની કંઠીને ધારણ કરી છે, તમને એણે ઘણીવાર દેવ મંદિરોમાં કથા વાર્તાઓમાં જોયા છે એટલે એ તમને ભગવાનના ભક્ત જાણી અને જય સ્વામિનારાયણ કરીને માથું ઝુકાવે છે. માટે દુનિયામાં જે કાંઈ મોટાઈ છે બધી ભગવાનની આપેલી છે, આપણી પોતાની નથી. માટે પેલા બળદને ગેરસમજ થઈ ગઈ હતી એમ આપણે ગેરસમજ ક્યારેય પણ કરવી નહીં. તમે પણ આ કંઠીને કાઢી નાખો અને દુનિયાની જેમ માંડો મોજ મજા કરવા. અમે આ ચૂંદડીને કાઢી નાખીએ, કોઈને કોઈ ગણતરી નથી, બધાય સરખા થઈ જાય.
માટે કિંમત એ તો પરમાત્માની શરણાગતિથી છે. નળ જેવા તો કેટલાય રાજાઓ આ ધરતીના પડળ ઉપર થયા હશે, છતાં આપણે અમુક અમુકના જ આખ્યાન કેમ ગાઈએ છીએ? તો કહીએ પરમાત્માની આજ્ઞામાં રહેનારા ધર્મવાન રાજાઓ હતા. તો આટલો જ માત્ર ફેર પડ્યો, અપવિત્ર અવસ્થામાં ભૂલ એનાથી થઈ ગઈ, તો કળિયુગે નળની અંદર પ્રવેશ કર્યો, બીજું રૂપ ધારણ કરી અને કળિયુગ જંગલમાં સાધના કરનારા પુષ્કરની પાસે ગયો. એમાં પ્રવેશ તો કાંઈ કરી શકે નહીં, એટલે પુષ્કરને વિપ્ર રૂપે બે હાથ જોડીને કહે છે કે તમે તો નલરપુરીના રાજકુમાર છો ને નૈષદ દેશના, તો તમે કેમ અહીંયા સાધના કરવા આવ્યા? એક ભાઈ કેવા ભોગ વૈભવ ભોગવે, અને તમે અહીંયા આવી રીતે જંગલના જોગીની જેમ ખાવા પીવાના ઠેકાણા નહીં, રહેવાના ઠેકાણા નહીં, અને તમે આ શું કરો છો? તમને નળરાજાએ કાઢી મૂક્યા, તમને રાજ આપવા નથી માગતા ને? આ કહે છે કે એવું કંઈ નથી, મોટા છે એટલે રાજ એને મળ્યું, એટલે પછી હું વનમાં આવીને સાધના કરું છું. આ કહે છે તમારા અને એના પિતા બેયનું રાજ ભેગું હતું, આટલા વર્ષ 12 વર્ષ નળે રાજ કર્યું, હવે તમારા ભાગમાં આવે જ, અને પછી તમને વૈરાગ થાય તો મોટી ઉંમરે ક્યાં નથી વનમાં જવાતું. આ કહે છે પણ હવે ભાઈ પાસેથી થોડું જૂટવી લેવાય. તો કે જૂટવી નથી લેવું, જીતાય તો ખરું ને, કેવી રીતે જીતું? આનો પાશ લાગ્યો એટલે પુષ્કરની બુદ્ધિ ઉપર પણ અસર થઈ, એટલે આણે કહ્યું કે તમે દ્યુત રમો, રાજાઓ સામ સામે દ્યુત રમતા હોય, અને દ્યુતની બાજીમાં તમે ચોક્કસ નૈષદપુરના રાજ્યને જીતી જશો. તમે જેમ થોડા વર્ષ વનમાં રહે, એમ ભલે તમારા ભાઈ થોડા વર્ષ વનમાં રહે, અને પછી વળી પાછું તમને એવું લાગે ત્યાં રાજ દઈ દેજો. આને બહુ વાત મગજમાં બેઠી નહીં, પણ આણે પેલી મંત્રએ જેમ કઈ કઈનો કેળો મૂક્યો નહીં, એમ આણે તે પુષ્કરનો કેળો મૂક્યો નહીં. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ પછી કાયમનો યોગ થાય ત્યારે માણસને વાત મનાઈ જતી હોય, તો એ ન્યાય પુષ્કરને એમ થયું કે જાઉં તો ખરો, તપ રહ્યું એક બાજુ અને ઊભો થયો. અને કળિયુગે એના મોટા ભાઈ દ્વાપરને એવું કહ્યું કે તું પાસાનું રૂપ લેજે, કોઈ પણ સંજોગોમાં નળની ફેવરમાં પડીશ જ નહીં, હંમેશા અવળા જ પડે, એટલે બધું એનો જાય અને પુષ્કર જીતી જાય. જેમ મહાભારતની અંદર શકુની પાસા ફેરવતો, એમ અહીંયા દ્વાપર છે એ પાસા. તમને ખબર છે ને કળિયુગ, સતયુગ, ત્રેતન, દ્વાપર, આ ચારે ચાર યુગ મૂર્તિમાન છે. અત્યારે આપણે ક્યાં બેઠા છીએ? કળિયુગમાં. પણ એવા સ્થાનની અંદર આપણે બેઠા છીએ કે 12 કળિયુગ વર્તે છે અને માહી સતયુગ વર્તે છે. આ ભગવાન સ્વામિનારાયણની કૃપા છે, વાલે સતયુગ સમ ધર્મ સ્થાપ્યો. કળિયુગની અંદર પણ સતયુગ જેવા લોકો, ભગવાનના ન્યાય નીતિવાળા ભક્તો એને મહારાજે તૈયાર કર્યા છે. તરત જ બુદ્ધિ દૂષિત થતાં પુષ્કર ત્યાંથી ઊભા થઈ અને રાજ્યની અંદર આવે. નળ તો પુષ્કરને જોઈને એકદમ દોડ્યા, પોતાના ભાઈને ભુજામાં ભીડી અને બેઠ્યા કે ભાઈ આટલા સમયે તમને હું યાદ આવ્યો, મારા બાળકો પણ આટલા મોટા થઈ ગયા. ત્યારે પુષ્કર કહે છે કે ભાઈ મને એક વિચાર આવ્યો કે હું પણ રાજકુમાર છું, કાબેલ છું, તમે પણ રાજકુમાર છો, તો આપણે બંને ભાઈઓ થોડાક દિવસ સાથે રહીએ. નળ કહે છે કાયમને માટે રહ્યો તો હું બહુ રાજી છું. પુષ્કર કે જોયું જાય છે, એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, કારણ કે નળની અંદર કળિયુગનો પ્રવેશ છે એટલે બુદ્ધિ દૂષિત થાય. એટલે પુષ્કરે કહ્યું કે એ ભાઈ તમે હોશિયાર છો કે હું? નળ કહે છે કે મારી દ્રષ્ટિએ તો તું હોશિયાર છો. ત્યારે પુષ્કર કહે છે કે મોટા ભાઈ તમે હોશિયાર છો. ત્યારે બંનેએ નક્કી કર્યું કે આપણે બંને સામ સામા દ્યુતની બાજી રમીએ, જોઈએ કોણ હોશિયાર છે. હવે કળિયુગનો પ્રવેશ એટલે સત્ય અસત્યનું તો કાંઈ ભાન રહ્યું નહીં, અને બંને ભાઈઓ દ્યુતની બાજી રમે છે. દ્વાપર પાસાનું રૂપ ધારણ કરી અને આવ્યો છે, અને બાજી જ્યારે રમવાની શરૂઆત થઈ, તમામ નગરજનોને અને દમયંતીને ભયંકર અપશુકન થયા, અને પહેલી જ વાર પાસા ફેંક્યા, આખું નૈષદપુર ધણધણી ઉઠ્યું. મહેલ ઉપર ચીબરીઓના ચિત્કારો સંભળાવા લાગ્યા, ઘોડાનો અવાજો સંભળાવા લાગ્યા. બધા એને અપશુકન થતા પ્રજાએ રાજદ્વારે આવીને કહ્યું કે મહારાજ તમે તો ધર્મશીલ છો અને દ્યુત રમવાથી કોઈનું પણ સારું
થયું નથી, બહુ મોટી નુકસાની છે, તમે પીડાશો, તમારી પ્રજા પીડાશે, પરિવાર પીડાશે, માટે રહેવા દો, અંદર કળિયુગ હતો એટલે આમને કોઈ વાત મનાઈ નથી. દમયંતીએ પણ આવી અને ઘણાએ સમજાવ્યા કે હે રાજન, આ તમે શું વિચાર્યું, દ્યુત રમવું એ કોઈ ધર્મવાળા માણસનું કામ નથી, અને છતાંય પણ નૈષ્ઠપતિ પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યા, એક પછી એક બાજી રમવા માંડ્યા. સોનું ચાંદી રથ વાહનો જેટલા જેટલા પોતાના રાજ્યની અંદર ગામડાઓ હતા એ બધું મૂકી દીધું, છેવટે નૈષ્ઠપુરને પણ મૂકી દીધું. અને જે પાસા ફેંકે એ હંમેશા નળને માટે પ્રતિકૂળ જ પડે છે. બધું જ ધન ધીમે ધીમે હાથમાંથી નીકળી ગયું. દમયંતીને ખ્યાલ આવી ગયો કે હવે પહેરા કપડે અમારે આ રાજ્યમાંથી નીકળવું પડશે. દમયંતી બહુ બુદ્ધિશાળી હતા એટલે એમણે બૃહદસેના નામની દાસીને મોકલી અને નળ રાજાના સારથી વાર્ષણેયને બોલાવ્યો. પોતાના બંને બાળકો એના કપડાં વગેરે બધું જ તૈયાર કરી બંને બાળકોને રથમાં બેસાડી અને એવું કહ્યું કે મોસાળમાં તમારે જવાનું છે, હું પાછળથી તમારા પિતાજીની સાથે આવું છું. સારથીને ઓળખતા હોય એટલે બંને બાળકોને રથમાં બેસાડી અને વિદર્ભ દેશની અંદર દમયંતીએ મોકલી દીધા છે. વાર્ષણેય નામના સારથીને પણ એવું કહ્યું કે રથ અને ઘોડા ત્યાંને ત્યાં રાખીને તારે જ્યાં જવું હોય ત્યાં તું જતો રહેજે, કારણ કે હવે અમારે આ રાજ્યમાંથી નીકળવાના વારા આવશે. એટલે સારથી પણ ત્યાંથી ગયો અને ધીમે ધીમે કરતા આખું રાજ્ય જ્યારે હારી ગયા એટલે વટમાં ને વટમાં પોતાના શરીર ઉપર કિંમતી હીરા મોતી સુવર્ણના અલંકારો હતા એ બધા જ ઉતારીને મૂકી દીધા. સુવર્ણનો તારવાળો જામો પહેરો છે એ પણ ઉતારીને માથાનો મુકુટ સહિત બધું મૂકી દીધું. એક વસ્ત્ર ભેર થઈ ગયા અને છેલ્લી બાજી જ્યારે હાર્યા ત્યારે પુષ્કર એકદમ ઊભો થઈને કહે છે કે હવે નગરની બહાર નીકળો. દમયંતીને ખ્યાલ આવ્યો એટલે દમયંતીએ પણ એક જ વસ્ત્રને ધારણ કર્યું, શરીરની સાથે સાડીને લપેટી લીધી, આંખમાંથી આંસુડાઓની ધાર થાય છે, અંદર કળિયુગનો પ્રવેશ એટલે નળને તો કાંઈ દુઃખ નથી. દમયંતીની સાથે રાજા નળ એને પુષ્કરના જે સેનાપતિઓ છે એ બધાય લાકડી લઈ અને નગરમાંથી બહાર કાઢે છે. આખા નગરની અંદર ઢંઢેરો પીટાયો કે નળ કે દમયંતીને કોઈ પાણીનું પણ જો પૂછશે તો એને મોતની સજા ફટકારવામાં આવશે. હવે નૈષધના રાજા નળ નથી, પુષ્કર છે. હવે આ રીતે થયું, પ્રજાને તો ઘણું દુઃખ થયું, પણ જ્યારે નળ ત્યાંથી નીકળ્યા તમામ પ્રજાએ પોતાના દરવાજાઓને બંધ કરી દીધા, કારણ કે રાજાનું દુઃખ કોઈથી જોવાય એવું હતું નહીં. અને ત્યાંથી આગળ ગયા, નગરની બહાર નીકળ્યા ત્યારે માણસોએ એવું કહ્યું કે આ હદ છે એ પણ પુષ્કરની છે, માટે તમે નૈષધપુરને હદ છોડી અને ગમે ત્યાં જતા રહ્યો. એટલે નળ અને દમયંતી 4 દિવસ સુધી સતત ચાલ્યા ત્યારે નૈષધપુરની હદ પૂરી થઈ, માણસો પાછા વળ્યા. અને સરહદ ઉપર પણ માણસોને ગોઠવેલા કે ક્યારેય એ હદની અંદર આવે નહીં, ત્યાંથી આગળ જાય છે, કળિયુગ સાથે ને સાથે છે. દમયંતીના વસ્ત્રો જ્યાં ને ત્યાં જાળા ઝાંખરામાં ભરાઈ ભરાઈ અને ફાટી ગયા છે, પગમાં ફોડલાઓ પડવા લાગ્યા, ભયંકર પીડાને સહન કરે છે, ફળ ફૂલ વગેરે મળતા નથી અને કળિયુગ સાથે છે, ક્યાંક જળાશય આવે, બંનેને તૃષા લાગે અને પાણી પીવા જ્યાં જળાશય આગળ જાય ત્યાં પાપી કળિયુગ બધું પાણી સૂકવી નાખે. એટલે વળી પાછા ત્યાંથી આગળ જાય, ક્યાંક લીલુંછમ ઝાડ જોઈ અને વિશ્રાંતિ લેવા માટે બેસે એટલે આ કળિયુગ, કાલે વિશ્વામિત્ર હતા આજ કળિયુગ છે. એટલે કળિયુગ તરત જ એ ઝાડને સૂકવી નાખે, ક્યાંક ફળ ફૂલ વગેરે દેખાય અને રાજા અને રાણી લેવાની ઈચ્છાથી એ બાજુ જાય એટલે કળિયુગ તમામ ફળ ફૂલને અદૃશ્ય કરી દે. લીલા પાંદડાઓને તોડવા માટે જાય તો એક પણ ઝાડ ઉપર પાંદડું રહેવા ન દે, આવી રીતની પીડા આપી છે. ક્યાંય પણ આશ્રય રાજા અને રાણીને રહ્યો નથી, અતિશય દુઃખને સહન કરી રહ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે જેને સંકટ શરીર માયા અણુ
સંકટને સહન નથી કર્યા એને એક સાથે આભ ફાટી પડે એટલા બધા દુઃખો સામે આવીને ઊભા છે, બીજું કોઈ છે નહીં. ચરણમાં ચાંખડીઓ વગેરે કાંઈ છે નહીં, પગમાંથી લોહીની ધારાઓ ચાલે છે, રાત્રિ દિવસ વનની અંદર વિચરે છે. સ્વામી કહે છે કે છતાંય પોતાના નિયમમાં સતી અને રાજા બંને અડગ છે, ધીરજ ધારે છે કે જેવી કુદરતની ઈચ્છા કોઈને કાયમ રજવાડું નથી હોતું અને કોઈને કાયમ ગરીબી પણ નથી હોતી. દિવસ અને રાત એ તો ફર્યા જ કરે, એમ સુખ અને દુઃખ છે એ ફર્યા કરે છે. આવું વિચારી અને બંને વનની અંદર ફરે છે. બંને એક વૃક્ષની નીચે બેઠા છે. ઝાંખા ઝાંખા ઉપર પાંદડાઓ છે, જેવો તેવો છાંયડો પડે અને એ વખતે નળને વિચાર થાય છે કે હવે કરવું શું, ખાવું પીવું શું, પાસે એક રૂપિયો પણ નથી, ગામ શહેરમાં જઈએ તો કરવાનું શું. આવું વિચારી અને બંને બેઠા છે અને એ વખતે કળિયુગ સોનાની પાંખવાળા પક્ષીનું રૂપ ધારણ કરી અને બંનેની સામે બે ત્રણ પક્ષીઓ બની અને ફરવા લાગ્યો. નળરાજા નજર કરે છે કે ઓહો દમયંતી, આવી સોનાની પાંખવાળા પક્ષી તો આપણે ક્યાંય જોયા નથી અને આપણે ખાવા પીવાનું તો કાંઈ છે નહીં, તો આ પક્ષીને પકડી અને રાજરજવાડાની અંદર વેચીએ તો રાજા મહારાજાઓ આના શોખીન હોય પક્ષીઓને પાળવાના, તો વળી કાંઈક આપણને પેટ પૂરતું ખાવાનું મળી રહે. હવે એ પક્ષીને પકડવા કેમ, રાજા ઊભા થઈ અને પકડવા જાય તો એ તો ઉડી જાય. એટલે રાજા બુદ્ધિ વાપરી અને થોડીવાર અવળું ફરી અને બેઠા છે. દમયંતી થાક્યા છે એટલે એણે શરીરને લંબાયું છે, પોતાનો જે હાથ છે એ આંખો ઉપર, એટલે દમયંતીની આંખો બંધ છે અને રાજાએ પોતાની પાછળ કળિયુગામ નજીક નજીક પક્ષીનું રૂપ ધારણ કરીને આવે તો હવે એને પકડવાનો બીજો કોઈ ઉપાય નહોતો અને અંદર પણ કળિયુગનો પ્રવેશ હતો એટલે રાજાને વિવેક અવિવેકની કાંઈ ખબર રહી નથી. પોતે જે વસ્ત્ર પહેરેલું એ વસ્ત્ર કાઢીને પક્ષી ઉપર નાખું કે એની અંદર પકડી લઉં. આપણે અમુક વસ્તુ પકડવા માટે કપડાંનો ઉપયોગ કરતા હોઈએ એટલે પક્ષીની ઉપર જ્યાં એ વસ્ત્ર પડ્યું ત્યાં ત્રણ ચાર પક્ષી એક સાથે ઉડે એટલે વસ્ત્ર લઈને જતા રહે. હવે રાજા પાસે એક પણ શરીર ઉપર વસ્ત્ર નથી. રાજા થર થર ધ્રુજે કે દમયંતી જાગશે તો હું શું મોઢું બતાવીશ. અને દમયંતી તો એમને એમ સૂતા છે. ધીમે રહી કળિયુગે દમયંતીને થોડી નિદ્રા મૂકી. સાંજ પડવા આવી છે
એટલે ધીમે અરે રાજાએ વિચાર કર્યો કે સાંજ પડે તો ક્યાંક થોડોક આગો પાછો થઈ જાઓ, કારણ કે આવી રીતે રાણીની સામે ઊભા કેમ રહેવું આ ઘોર જંગલમાં. રાત્રિ પડી દમયંતીને નિદ્રા મૂકી છે અને એ સમયે રાજા વિચાર કરે છે કે દમયંતીની અર્ધી સાડીને ફાડી નાખો, કારણ કે શરીરને તો ઢાંકવું પડશે. વળી પાછો વિચાર થયો કે સાડીને ફાડવી કેવી રીતે. હજી કાંઈ વિચારે ન વિચારે ત્યાં કળિયુગ મોટો કાતો થઈને બાજુમાં પડ્યો. રાજાએ આમ નજર કરી ત્યાં તો મોટી છરી જેવું કંઈક દેખાયું. ધીરે રહી સહેજ ચીરો મૂકી અને સાડીને ચીરી નાખી અને અર્ધો જે ભાગ હતો એને પોતાના શરીર સાથે વીંટી લીધો. દમયંતીને મનમાં એવો વિચાર થયો, દમયંતી તો સૂતા છે પણ રાજાને મનમાં એવો વિચાર થાય છે કે આવી રીતે એક સ્ત્રીનું વસ્ત્ર મેં પહેર્યું છે અને જંગલમાં તો કાંઈ સુખના દિવસો આવવાના નથી, ક્યારે આ મુશ્કેલીમાંથી બહાર નીકળીએ કાંઈ નક્કી નહીં, એટલે દમયંતીને છોડી અને હું ક્યાંક જતો રહું તો દમયંતી તો સ્ત્રી છે એટલે એ થાકી જશે, હિંમત હારી જશે, તો વિદર્ભ દેશમાં એના પિતાને ત્યાં જતી રહે તો મારે એની ઉપાધિ ઓછી. આવો પોતે વિચાર કરે છે ને ત્યાં દમયંતી જાગી ગયા. જાગીને આમ જ્યાં જોયું ત્યાં તો રાજાને જોયા અને પોતાનું વસ્ત્ર અર્ધું અને અર્ધું રાજાએ પહેરેલું. પૂછ્યું કે મહારાજ આવું કેમ થયું? રાજાએ માંડીને બધી વાત કરી. રાજા કહે છે કે દેવી મને એવો વિચાર થાય છે કે આ વગડામાં તમે રૂપ અને ગુણના ધામ છો, મારે પણ જોખમ જ કહેવાય, માટે જ્યાં સુધી આપણા જીવનનો સુકાળ ન આવે ત્યાં સુધી તમે વિદર્ભમાં જતા રહો ને, તો જો અહીંયાથી જે રસ્તો જાય છે ને વિદર્ભ તરફ સીધો જ રસ્તો છે, તમે ક્યાંય નહીં અટવાઓ, માટે તમે ત્યાં જતા રહો તો સારું. એટલે દમયંતી રડવા માંડ્યા કે મહારાજ લગ્નના મંડપમાં પ્રતિજ્ઞા કરી જ્યાં કાયા ત્યાં જ કાયાની છાયા, અને આપણે તો જાણીએ જ છીએ કે હે રાજન, જ્યારે ભગવાન રઘુનાથજીને વનવાસ હતો ત્યારે જાનકીજીને વનવાસ નહોતો અને એને જનકપુરમાં જવાય એવું જ હતું, પણ એણે જનકપુરને 14 વર્ષમાં સ્વપ્ને યાદ નથી કર્યું. તો એવા સતીઓની અમારી આ પવિત્ર પરંપરા છે ને, તમે મને એમ કેમ કહી શકો તમે અહીંયા પીડા ભોગવન હું મારા માતા પિતાને ઘેર જઈને લહેર કરું? આ દુનિયાના પેટાળમાંથી સતીત્વ નાશ પામશે, માટે મહારાજ એવું તો મારાથી નહીં થાય, ગમે એવી મુશ્કેલી આવશે. અને હા, તમને નૈશતપુરમાંથી પુષ્કરે દેશવટો આપ્યો છે, તો આપણે મારા પિતાના રાજ્યમાં જઈને રહીએ, ત્યાં તમે એના દીકરા સમાન જ છો. ત્યારે નૈશતપતિ નળ કહે છે કે દેવી એવી રીતે ત્યાં રહેવું, હું પણ એક રાજા જ છું અને કોઈને ત્યાં પેટ ભરવા માટે આ રીતે જાણીતાને ત્યાં રહેવું એમાં મારી કોઈ કિંમત નહીં, માટે ત્યાં તો હું તો નહીં આવું પણ તમે જાઓ. દમયંતીએ ચોખ્ખી ના પાડી છે અને એમ કરતાં કરતાં જંગલમાં ફરતા વળી પાછી રાત્રિ પડી. આખો દિવસનો થાક ભૂખ તરસ અને કળિયુગની કનડગત તો ભેગી ચાલુ જ હોય, એને કારણે બંને આકાશની અંદર સુંદર ચંદ્રની ચાંદની છે અને હાથના ઓશિકા કરી કરી અને બંને સૂતા છે. રાજાએ નિદ્રા આવી ગઈ છે એવા દતિંગ કરી અને આંખો બંધ કરી એટલે દમયંતીને એમ કે રાજા સૂઈ ગયા છે, એટલે પોતે પણ સૂઈ ગયા. દમયંતીને નિદ્રા આવતા નળ ઊભા થયા, દમયંતીની સામે છેલ્લી નજર નાખી, હવે ઠાકોરજી ભેગા કરશે તે દીએ ભેગા થઈશું એમ કહી અને રાજાએ દમયંતીને સૂતા મૂકી અને દોડવાનું ચાલુ કરી દીધું. અને આ બાજુ કળિયુગે દમયંતીને ઘોર નિદ્રા મૂકી છે. સવાર પડ્યું અને અજવાળું થયું ત્યાં સુધી દમયંતી સવળ્યા પણ નથી અને ત્યાં સુધીમાં નળ એટલા બધા દોડ્યા, સવાર થતાં તો કેટલાય ઘાવ દૂર નીકળી ગયા છે. કળિયુગને એમ થયું કે આ તો સતી છે, એટલે પતિના પગલાને પારખનારી જ્યાં સુધી નળ દોડ્યા ત્યાં સુધી પાછળ કળિયુગે જઈને બધા પગલાને ભૂસી નાખ્યા, એક પણ પગલું દમયંતીના દેખ્યામાં આવે નહીં. અને આ બાજુ સવાર પડ્યું, જોયું તો અજવાળું થઈ ગયેલું. આજુબાજુમાં નજર કરી તો રાજાને ન જોયા, દમયંતી સફાળા બેઠા થઈ ગયા કે ક્યાંક શૌચાદિ ક્રિયા કરવા માટે કે આજુબાજુમાં નદી સરોવરની શોધ માટે સ્નાનાદિકની જરૂર પડે એટલે કદાચ ગયા હશે, પણ ચારેય બાજુ નજર કરે ક્યાંય નળનું પગલું જ નથી. કઈ બાજુ ગયા કેમ ખબર પડે? ચારેય બાજુ જંગલ,
જે દિશા મગજમાં આવી એ દિશા તરફ સતી દોડવા લાગ્યા. અને સ્વામી અહીંયા એવું લખે છે કે જંગલની અંદર નળ રાજાને શોધતા સતી એકલા ચારેય બાજુ રાજાને પોકાર કરતા કરતા દોડી રહ્યા છે. દમયંતી પોકારે હે નળરાજાને પુકારતા કે છે કે તમે તો પુરુષ છો, હું તો રાજરાણી છું, સ્ત્રીનું મારું શરીર, મારે ઘેર પણ મેં ક્યારેય વન જંગલ જોયા નથી, તમારા રાજમાં આવ્યા પછી પણ જોયા નથી. અને આ વનમાં દિવસે તો ઠીક, પણ સ્ત્રીઓએ રાત્રે એકલા કેમ ફરવું? ચારે બાજુ આક્રંદ કરતા કરતા દમયંતી વનમાં ફરે છે, આમ તેમ દોડે છે, મૂર્છા ખાય અને ઢળી પડે, વળી પાછી મૂર્છા ઉતરે એટલે આગળ દોડતા જાય. ગાંડા ગેલાના જેવી પરિસ્થિતિ છે. અને રસ્તા ઉપર દોડતા દોડતા એમને ખ્યાલ રહ્યો નથી તો રસ્તા ઉપર બહુ મોટો અજગર પડ્યો છે. સતીને ખ્યાલ નહીં રહેતા, એના મોઢા ઉપર એનો પગ આવ્યો અને તરત જ અજગરે પગને પકડી લીધો છે. દમયંતી એકદમ જાગૃત થયા અને દુઃખિત હૃદયે ભગવાનને પુકારે છે. જુઓ તમે દમયંતીની સમજણ જુઓ. રાજા મૂકીને ગયા ત્યારે રાજાને પુકારતા હતા, પણ આ દુઃખ આવ્યું ત્યારે રાજાને યાદ નથી કરતા, એ રાજા ધીરજને યાદ કરે છે. એને ખબર છે કે જ્યારે વસમી વેળા આવે ત્યારે પરમાત્મા સિવાય આપણો કોઈ બેલી નથી, એટલે ભગવાનને પુકારવા માંડ્યા કે હે ભાંગ્યાના ભેરુ, તમારા સિવાય હવે મારો કોઈ આધાર નથી, માટે તમે મને બચાવો. અને આ અવાજ જંગલમાંથી નીકળતા એક પારાધીને કાને પડ્યો, એટલે તરત જ એ પારાધી આવ્યો અને શસ્ત્રથી અજગરને મારી અને સતીને છૂટા કર્યા. દમયંતીને બચાવી લીધા. દમયંતી રાજી થયા, પારાધીની સામે હાથ જોડ્યા કે ભાઈ તમારો આભાર એમ કહી અને દમયંતી જા ચાલવા જાય. પણ દમયંતીનું વીજળી જેવું રૂપ એને જોતા પારાધીની બુદ્ધિ વિકૃત બની છે.
સતીને તરત જ એના હાવભાવ ઉપરથી અણસાર આવી ગયો એટલે સતી મુઠ્ઠીઓ વળીને દોડવા લાગ્યા. પારાધી એની પાછળ દોડ્યો. થાકેલા અને ભૂખ્યા તરસ્યા સતી એમાં દોડવાની તો તાકાત કેવી હોય. દોડતા દોડતા સતી જ્યારે અતિશય થાકી ગયા અને ધરતી ઉપર ઢળી પડ્યા, દૂરથી પારાધીને દોડતા આવતો જોયો એટલે સતીએ આકાશની સામે બે હાથ જોડ્યા, ભગવાનને સંભાળી અને શાપ આપ્યો છે કે જો મેં નૈષધપતિ રાજા નળ સિવાય બીજા કોઈ પુરુષનું મનથી સ્વપ્નમાં પણ ચિંતન ન કર્યું હોય તો દુષ્ટ પુરુષ અહીંયા ને અહીંયા બળીને ભસ્મ થાય. અને આટલું બોલતાની સાથે જ આખી ધરતી ધ્રુજી ગઈ અને ત્યાં ને ત્યાં જ પારાધી બળી અને ભસ્મ થઈ ગયો છે. ત્યાંથી સતી આગળ જાય છે. ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ ચાલ્યા ત્યારે એક મોટું તપોવન આવ્યું. સામે જ સરસ મજાનું સરોવર છે. તપોવનમાં મહાસમર્થ, વશિષ્ઠ, ભૃગુ, અત્રે જેવા મિતાહારી, સંયમી, જીતેન્દ્રિય મુનિઓનો નિવાસ છે. એના દર્શનથી દમયંતીને ધીરજ મળી છે. આશ્રમની અંદર જઈ તમામ ઋષિમુનિઓને પાલવ પાથરી અને વંદના કરી પગે લાગ્યા. બીજા મુનિઓએ સતીને આવકાર આપ્યો અને પૂછ્યું કે હે કલ્યાણી, આ ઘોર જંગલની અંદર આપ એકલા ફરો છો તો આપ કોણ છો અને આ વિકટ વનમાં આવવાનું કારણ શું છે? ત્યારે દમયંતી કહે છે કે હે મુનિવરો, હું વિદર્ભ નરેશ રાજા ભીષ્મકની પુત્રી છું અને બુદ્ધિમાન, યશસ્વી, વીર વિજયી, રણબંકા, શસ્ત્રવિદ્યામાં કુશળ, મહાધર્માત્મા એવા નૈષધપતિ રાજા નળની પટરાણી છું. દમયંતી મારું નામ છે. દુષ્ટજનોએ દ્યુતની બાજી રમાડી નૈષધપતિની રાજ્ય સમૃદ્ધિ એને છીનવી લીધી અને વનમાં મોકલ્યા છે. અમે બંને સાથે હતા પણ એ મુનિવરો, મારાથી રાજા વિખૂટા પડી ગયા છે અને એને શોધતા શોધતા હું વન વન ફરું છું. તમારા ઋષિમુનિઓના દર્શનથી મને અંતરમાં શાંતિ થઈ છે, તો એ બતાવો કે આ દુઃખનો છેડો ક્યારે આવશે? ત્યારે મુનિઓ કહે છે કે સતી, તમારા અને રાજાના સત્ય ધર્મ અને ધીરજના પ્રતાપે અમુક સમયે તો દુઃખનો છેડો જરૂર આવશે. તમને રાજા, તમારું રાજ, પુત્ર પરિવાર, તમામ સાહેબી એ પાછા મળી જશે એવું અમને અમારી તપોમય દ્રષ્ટિથી દેખાય છે. આટલું બોલતાની સાથે દ્રૌપદી દમયંતી કંઈ વિચારે ન વિચારે ત્યાં તો આશ્રમ સહિત બધું જ અંતર ધ્યાન થઈ ગયું. ઘોર જંગલ દેખાયું, કોઈ ઋષિ નહીં, એક પણ વૃક્ષ નહીં, કોઈ સરોવર નહીં. દમયંતીને અતિ આશ્ચર્ય થયું. મનમાં એમ થયું કે મેં આ સ્વપ્ન તો નહીં જોયું હોય ને, કારણ કે સરોવર હતું, હર્યા ભર્યા વૃક્ષો હતા, તો કાંઈ છે નહીં. વળી પાછા સતી ત્યાંથી દુઃખી થતા આગળ જાય છે. રસ્તામાં પોઠ્યો લઈને જતા વેપારીઓને જોયા એટલે એમ થયું કે વેપારી તો કોઈક રાજ્યમાં જ જતા હોય, માટે મેં તો અહીંયાથી કોઈ રાજ, કોઈ ગામ શહેરનો રસ્તો જોયો નથી. એની પાછળ પાછળ જો હું જાઉં તો મને ક્યાંક ગામ શહેરમાં કોકને ત્યાં આશ્રય મળે તો રાજા આવે ત્યાં સુધી હું રહું, આ જંગલમાં તો કેમ રહેવું? આવું વિચારી અને આગળ આગળ એ વેપારીઓ ઊંટ હોય, હાથી, ઘોડા વગેરે પશુઓ ઉપર સામાન લઈ અને જઈ રહ્યા છે. એનાથી ઘણા બધા પાછળ ચાલે, કારણ કે પીક છે કે મારું રૂપ જોઈ અને વળી પાછું કોઈને કાંઈ થશે તો. દ્રૌપદી એનું જે લલાટ છે એના ઉપર ચંદ્રના જેવું એક તેજસ્વી ચિહ્ન હતું અને એટલા માટે દ્રૌપદી વાળની લટને કાયમ કપાળ ઉપર ગોળાઈમાં વાળીને રાખતા. તમારે ચિહ્નથી તોય વાળીને રાખતા, પણ હવે વળી પાછા આવું સીધા દોર થઈ ગયા છે. શરૂઆતમાં તો બહુ વાલ્યું, તો આ ફેશન મહાભારતમાંથી આવી, દમયંતી પાસેથી આવી. પણ શા માટે આવી? કારણ કે દમયંતી એ લોટને જો ઊંચી કરે ને તો અહીંથી પ્રકાશનો શેરડો નીકળે એટલે બધાને ખબર પડી જાય કે આ વિદર્ભ પુત્રી દમયંતી છે. એટલે વનમાં જ્યારે નીકળે ત્યારે એમને વાળને છૂટા મૂકી અને આગળ કપાળનો જે ભાગ એને ઢાંકી દીધેલો. આપણી ભાષામાં એને લાખું કહેવામાં આવે, પણ માણસના શરીર ઉપર એ લાલ અથવા તો શ્યામ વર્ણનું હોય, પણ આમને એકદમ તેજસ્વી એ ચિહ્ન હતું, બિલકુલ નાનકડું. એટલે દમયંતીને બીક તો લાગી કે ભગવાન રક્ષા કરે તો સારું. ત્યાંથી આગળ જાય. હવે પોઠ્યો વાળા તો જ્યાં હોય ત્યાં રાત્રિ મુકામ કરતા જાય. એ રાત્રિ મુકામ કરે, એનાથી 1.5 કિલોમીટર દૂર દમયંતી રાત્રિ મુકામ કરે કે કોઈની નજર મારા ઉપર ન જાય. આવી રીતે એક રાત્રિ, બે રાત્રિ એમ કરતાં કરતાં સમય વીતવા લાગ્યો.
અને આ જે બધા વેપારીઓ છે એને પછી દમયંતીને એમ થયું કે એકાદા કોઈ મજૂર વગેરે હોય તો પૂછી જોઉં કે જાય છે ક્યાં, એની પાછળ પાછળ જવામાંય પાછી નુકસાની છે જોયા જાણ્યા વગર, એટલે કોઈને જઈને પૂછ્યું કે આ પોઠો કઈ બાજુ જાય છે. ત્યારે એમણે કહ્યું કે સુબાહુ રાજાના રાજ્યમાં ચેદી દેશ તરફ આ બધા વેપારીઓ જઈ રહ્યા છે. કાંઈ વાંધો નહીં, દ્રૌપદીને એમ આ દમયંતીને થયું કે ત્યાં રોકાઈ જઈશું, પણ આ માણસે પેલો જે મેઇન વેપારી હતો એને વાત કરી કે પાછળ એક કોઈ નિરાધાર સ્ત્રી ચાલી આવે છે અને એ મને આવું પૂછતી. સંધ્યા સમય થવા આવ્યો છે અને પેલો વેપારી એક ઊભો રહી ગયો, બાકીના બધા આગળ ચાલવા માંડ્યા. સતીને બીક તો લાગે જ કે આ ઊભો રહ્યો છે એટલે હે ભગવાન કાંઈ થાય નહીં તો સારું. સતી ત્યાં ને ત્યાં ઊભા રહ્યા, પેલો વેપારી સામે ચાલ્યો. સતીને અતિશય બીક લાગી અને જ્યાં ચાર નજર મળી ત્યાં સતી પારખી ગયા કે આની બુદ્ધિ વિકૃત થઈ, આ દુષ્ટ બુદ્ધિથી મને જોવે છે ને આટલામાં તો કોઈ છે નહીં. એટલે સતી ત્યાંથી પાછા મુઠ્ઠીઓ વાળીને દોડવા માંડ્યા અને અતિ દુઃખી થઈને ભગવાનને આર્તનાદથી પોકારવા લાગ્યા, કારણ કે હવે આ જંગલમાં તો એનો હાથ કોણ ચાલે, ભગવાન છે જ ભાંગ્યાના ભેરું છે એમ વિચારી. અને સતી પોકાર કરે છે, સત્યના સંગાથી રે વારે આવો વિઠ્ઠલા રે, સત્યના સંગાથી સુંદર
ગણપતિજી ભગવાનને પ્રાર્થના કરે છે કે આગળ આગળ જે જે ભક્તોને મુશ્કેલીઓ આવી છે એને મુશ્કેલીઓમાંથી તમે જ બચાવ્યા છે, માટે ભાંગ્યાના ભીડ વેળાના તમે ભેરું છો, માટે મારા શીલનું રક્ષણ કરવા માટે આપ જલ્દી પધારો. અને આ રીતે દમયંતી પ્રાર્થના કરે એ જ વખતે થોડે દૂર જે પોઠો ઉતરેલી તો એ પોઠોમાં મોટા મોટા હાથીઓ વગેરે હતા, એના ઉપર જંગલમાંથી એક જંગલી હાથીઓનું ટોળું આવ્યું અને એણે હુમલો કર્યો. એટલે પહેલાં હાથીઓમાં ભાગા ભાગ નાસાનાશ થઈ ગઈ, તમામ પશુઓ વગેરેને ઝાડ સાથે બાંધ્યા હતા એ બધા તોડાવી તોડાવી એને ભાગવા લાગ્યા. કેટલાયને જંગલી હાથીઓએ મારી નાખ્યા, કેટલાય એના માણસો હતા એ પણ પગ તળે કચરાઈ ગયા, કેટલાય ઘાયલ થયા. એટલે વેપારી દમયંતીને પડતા મૂકી અને ત્યાં દોડ્યો અને એ બધું સગે વગે કરે ત્યાર પહેલાં દમયંતી ત્યાંથી, કારણ કે પહેલાં એ કીધેલું કે એક બે દિવસમાં હવે સુબાહુની નગરીમાં અમે પહોંચી જઈશું, એટલે એ રસ્તો જાણી લીધેલો અને એ જ રસ્તે દમયંતી આગળ આગળ ચાલવા લાગ્યા. આમ કરતાં એટલા બધા દમયંતી દોડ્યા છે કે એવું લખ્યું છે કે બે દિવસનો રસ્તો સવાર પડતામાં કાપી નાખ્યો, ઊભા ક્યાંય રહ્યા જ નથી કારણ કે ભીખ જબર. સવાર પડતા સ્વામી લખે છે કે કાંટા કાંકરા વગેરેની અંદર લથડિયા લેતી અને કાંકરાઓ વગેરે મારે છે, એની મશ્કરી કરે છે, છોકરાઓ પજવે છે. ચાલતા ચાલતા રાજમાર્ગે થઈ અને રાજાના મહેલ પાસે પહોંચે, એમને કોઈ દિશાનું તો ભાન નથી. એ સમયે એ જે સુબાહુ રાજા એના રાજમાતા હતા એ રાજમહેલના જરૂખામાં બેઠેલા અને એમની નજર દમયંતી ઉપર ગઈ. બાળકોથી ઘેરાયેલા દમયંતીને હેરાન થતા જોઈ અને દાસીને કહ્યું કે જો તો પેલી સ્ત્રી જે જાય છોકરા હોય એની પાછળ દોડે, કાંકરીઓ મારે એ બહુ દુઃખી દેખાય છે, કોઈ આશ્રય શોધતી હોય એવું લાગે છે અને ઢાંકેલું રતન હોય એવું લાગે, કોઈ રાજકન્યા હોય એવો મને ભાસ થાય છે, માટે એને આપણે આંગણે બોલાવી લાવો, એને દુઃખ શું છે એ આપણે પૂછી લઈએ. દાસીએ તરત જ જઈ અને દમયંતીને કહ્યું કે રાજમાતા આપને બોલાવે છે. દમયંતી રાજી થયા, રાજની અંદર રાજમહેલમાં આવ્યા એટલે રાજમાતાને જોઈ મસ્તક નમાયું. ત્યારે રાજમાતા કહે છે કે દેખાવમાં તો તમે બહુ દુઃખી દેખાવ છો અને છતાંય પણ તમે એટલા બધા તેજસ્વી લાગો છો કે તમે કોઈ સામાન્ય ઘરનું સંતાન નથી, તમે કોઈ રાજાના રાણી છો, કોઈ રાજાના તમે કુંવરી છો, માટે બતાવો તમે આટલા બધા તેજસ્વી કેમ છો અને કોણ છો. ત્યારે દમયંતી કહે છે કે હું એક પતિવ્રતા સ્ત્રી છું, કુળવાન છું, પરંતુ અત્યારે જીવનમાં એવા મુશ્કેલીના દિવસો આવ્યા છે એટલે ક્યાંક મને કામકાજ મળે, નોકર ચાકર તરીકે કોઈ મને રાખે તો હું રહેવા માટે તૈયાર છું. અને રાજાઓના રાણીઓના અંતઃપુરમાં રહીને રાણીઓની સેવા કેમ કરવી એ વાતને પણ હું સારી રીતે જાણું છું અને હું બીજું કાંઈ જમતી નથી, ફળ કંદ મૂળ વગેરે ખાઉં છું. મારા પતિ જે હતા એ ઘણા ગુણિયલ હતા, પણ મારા દુર્ભાગ્યની વાત કે કોઈ પણ મારા અપરાધ વગર એ રાતના સમયે મને જંગલમાં સૂતી મૂકીને જતા રહ્યા છે, મને ખ્યાલ નથી કે ક્યાં ગયા છે. એમને શોધતી શોધતી હું આ તમારા રાજ્યમાં આવી ચડી છું. આટલું બોલતા બોલતા તો દમયંતીને આંખો આંસુડાઓથી ઉભરાવા લાગી અને દુઃખ ભર્યા વિલાપથી રાજમાતાને પણ ઘણું દુઃખ થયું. રાજમાતા કહે છે કે દેવી જો ઈચ્છા હોય તો મારે પણ તમારી જ ઉંમરની રાજકન્યા છે એની સેવામાં તમે અહીંયા રોકાવ, આગળ ઉપર જતાં તમારા પતિને શોધવાની કાંઈક વ્યવસ્થા એ અમે કરી આપશું. દમયંતી કહે છે કે હે રાજમાતા, હું તમારા રાજ્યમાં રહું પણ મારી એક શરત છે. શું? તો કે હું ક્યારેય ભલે તમારી નોકર થઈને રહું પણ તમે કદાચ રાજા હો, રાજમાતા હો, તમારી રાજકન્યા હોય તો એનું ઉચ્છિષ્ટ એઠું અને હું ક્યારેય નહીં ખાઉં. રાજમાતા કહે છે કે ભલે. પછી કહ્યું કે હું ક્યારેય કોઈ પણ તમારે આંગણે આવે ને એક નોકરાણી તરીકે તમે મને એમ કહો કે એના ચરણ પક્ષલન કહેતા પગ ધોઈ નાખ, કે હું ક્યારેય કોઈના મારા પતિ સિવાય હું કોઈના પગને ક્યારેય પણ ધોતી નથી. અને બીજું કે હું નોકર છું પણ છતાંય હું કોઈ પણ પ્રકારના પર પુરુષની સાથે હું બોલીશ નહીં, એની સામે હું નજર પણ ક્યારેય મિલાવીશ નહીં, અને કોઈ પુરુષ મારી સામે કુદૃષ્ટિ કરે તો તમારી જવાબદારી કે એને દંડ આપવો, અને એમાંય વારંવાર જો એવું થાય તો એને ફાંસીની સજા તમારે આપવી પડશે
અને તો જ હું અહીંયા રહું અને હું કોઈની સાથે નહીં બોલું. એનો મતલબ એવો નહીં, કદાચ એવું બને કે મારા પતિને શોધવાની જ્યારે મને ઈચ્છા થાય ત્યારે કોઈ બ્રાહ્મણોને મારે મોકલવા પડે તો એની સાથે હું બોલીશ, ત્યારે તમે મને રોકી નહીં શકો. આવી બધી શરત એક સતી સ્ત્રીની હોઈ શકે એવું માની અને રાજમાતા બહુ રાજી થયા છે અને કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમે અહીંયા રોકાવ. એણે પોતાની દીકરી ઇન્દુમતી મહાભારતમાં સુનંદા નામ લખ્યું છે તો એને બોલાવીને કહ્યું છે કે આ તમારું દાસીપણું કરશે, તમારી પાસે એને રાખજો, પણ આને માત્ર દાસી નહીં, તમારા કરતાંય વધારે તેજસ્વી છે એટલે આને દેવી માનજો, એનું ક્યારેય અપમાન ન થાય એ તમારી જવાબદારી છે. આવી રીતે એને પણ આજ્ઞા કરી અને રાજકુંવરીના મેલે એના દાસી બની અને દમયંતી રહ્યા છે. સમય સરખા નથી સૌના, સદા તડકા અને છાયા. એક દિવસ 100 દાસીઓ જેની સેવા કરતી અને આજે એક રાજકન્યાનું દાસીપણું કરવાનો વારો આવ્યો છે. નિયમ પ્રમાણે રાજકન્યા એવું કહે કે ઘણા બધા વસ્ત્ર અલંકારો છે અને મારી દાસી તરીકે તમે ક્યાંય પણ બહાર નીકળો તો તમે આ એક વસ્ત્રમાં સારા ન લાગો. દમયંતી કહે છે કે હું બહાર જ નહીં નીકળું, મારે એવો નિયમ છે કે મારા પતિ જ્યાં સુધી મારી ભેગા ન થાય એણે પણ એક વસ્ત્ર પહેર્યું છે ત્યાં સુધી હું બીજું વસ્ત્ર પહેરીશ પણ નહીં ને બદલીશ પણ નહીં, માટે એ બાબતે તમારે મને કાંઈ કહેવું નહીં. એટલે પછી રાજકુમારી કાંઈ કહેતા નથી. સમય પછી સમય જવા લાગ્યો પણ પાપી કળિયુગ કેળો મૂકતો નથી, સતીને તોડી શકવાની એને સામર્થ્ય નથી, પણ બીજા કોઈને કોઈ દ્વારા સતીને પીડા આપ્યા કરે છે.